કોટમાં વરસાદે વિરામ લેતા રોગચાળો ફાટી નીકળ્યો છે। શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। અઠવાડિયામાં ડેન્ગ્યુના 18 કેસ, મેલેરિયાના 4 કેસ અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે। આ ઉપરાંત શહેરમાં શરદી, ઉધરસ, સામાન્ય તાવ અને ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યા છે। રોગચાળાને કારણે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે। આ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા દર્દીઓનો પણ ધસારો જોવા મળી રહ્યો છે। હાલમાં જે કે વરસાદ પછીની જે ઋતુ છે, જેમાં વેક્ટર બોર્ન કંટ્રોલ એટલે કે વાઘજન્ય રોગચાળા અટકાય તે પગલાંનું છે, કે જેમાં મુખ્યત્વે અમારી કામગીરી છે એ પોરાનાશક કામગીરી છે, જેમાં 18 વોર્ડમાં અમારી 36 ટીમ દ્વારા સતત કામગીરી ચાલી રહી છે, કે જેમાં જે પોઝિટિવ કેસ આવેલો છે કેસમાં 100 ઘરની આજુબાજુ પોરાનાશક કામગીરી કરવામાં સાથે સાથે સઘન ફોગિંગ પણ કરવામાં આવે છે। અને મુખ્યત્વે કહી શકાય કે જે કોમર્શિયલ વિસ્તાર છે અને જે સ્કૂલ છે ત્યાં પણ સઘન ચેકિંગ હાથ ધરેલ છે અને અવેરનેસ કામગીરી પણ હાથ ધરેલ છે। રાજકોટ શહેરમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું છે। છેલ્લા એક અઠવાડિયામાં જે છે 18 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે, તો મેલેરિયાના છે એ પણ 4 જેટલા કેસ નોંધાયા છે। આ ઉપરાંત વાત કરવા જઈએ તો ચિકનગુનિયાએ પણ રાજકોટ શહેરમાં પગપેસારો કર્યો છે। હાલ જો વાત કરવા જઈએ તો જે છે રાજકોટ શહેરમાં જે છે તાવ, શરદી, ઉધરસના કેસમાં પણ ઉછાળો આવ્યો છે, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ અત્યારે જે છે દર્દીઓ અત્યારે અહીંયા સારવાર માટે પહોંચી રહ્યા છે, દર્દીઓના સગા સંબંધીઓ પણ પહોંચી રહ્યા છે। ત્યારે આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે ત્યાં બારી જે કેસ બારી હોય છે તેના પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે લોકો અત્યારે જે તાવ, શરદી, ડેન્ગ્યુ જેવી અનેક બીમારીઓથી પીડાઈ રહ્યા છે। જો વાત કરવા જઈએ તો આ વરસાદે વિરામ લેતા જે છે ફરી એક વખત રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે। હાર્દિક જોશી, News18 ગુજરાતી, રાજકોટ। સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા બોટાદના કોટન યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ। રોજની અહીંયા 10-12 હજાર મણ કપાસની આવક થઈ રહી છે। ખેડૂતોને હરાજીના ભાવ 1500-2100 સુધી મળી રહ્યા છે। આગામી દિવસોમાં યાર્ડમાં 1 લાખ મણ કપાસની આવક થવાની શક્યતા છે। 8-10 દિવસથી કપાસની આવક શરૂ થઈ ગઈ છે। આજે માનો કે 120 જેવા ટેમ્પા છે, 20-25 જેવા ટ્રેક્ટરો છે અને ધીમે ધીમે કપાસની આવક રોજ રોજ વધતી જાય છે, બરાબર। અને 1800થી માંડી અને 2200 સુધીના ભાવ હતા, એ રીતે કપાસના ભાવ પણ ખેડૂતોને સારા મળતા રહે છે અને ધીમે ધીમે આવક 1 લાખ મણ સુધી પહોંચતી જાય છે। આવક કપાસ વેચવા આવ્યા છે અને ભાવ આવ્યો 655 રૂપિયા અને સારું આઈનું કામ બધું કામકાજ બધું સારું છે।